રિલાયન્સ મોલની બાજુમાં આવેલ 9 મીટરના રોડમાં મોલના કોમ્પ્લેક્સ દ્વારા 75% રોડ ઢાળ આપી રોકી દેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. હું હસમુખભાઈ ત્રાંબડિયા હરિયમનગરનો રહેવાસી સ્થાનિક લોક જાગૃત નાગરિક અને આજે આપણે અહીંયા તમને બોલાવવામાં આવ્યા છે કે કાલે જે અહીંયા ખોદેલું તમને બતાવ્યું છે, કાલે 11:30 વાગે કોર્પોરેશન તરફથી જેસીબી આવ્યું હતું. બે આકામ આવ્યા ત્યાં કોર્પોરેશનમાંથી કે કોઈ પણ નેતાના કોઈ પણ આકાનો ફોન આવ્યો હોય છે, એ આકાના ડરથી એ પાછું જેસીબી વહી ગયું છે. અને આજે પાછું પેપરની અંદર એવો ખુલાસો આપ્યો છે કે આ રોડને ઊંચો લેવાનો છે. ઊંચો એટલે આ સ્લોબ 2.5 થી 3 ફૂટ ઊંચો છે, તો 2.5 થી 3 ફૂટ આ હું કોર્પોરેશન રોડ ઊંચો લે કે જનતાનું નામ લખવા ઈચ્છે છે, કામ કરીને ઠંડુ પડી જાય અને આ લોકોનું રહી જાય એમનેમ, એટલા માટે છે. હવે આજે બીજા નંબરમાં કે જે હરિયમનગરનો પુલ આજે તોડેલો છે, હવે અહીંથી અવર જવર હરિયમનગર, ઓમનગર, પછી આનીકોની સોસાયટીઓ છે, જીવનધારા, જીવન પાર્ક, નોબલ પાર્ક, આ બધાને અંદાજે 6000 જેવી વસ્તીની અવર જવર છે. આ ટ્રાફિક તમે જુઓ છો ને, અને તોય એને આ દબાણ કાઢવાની ગણતરી નથી એવું દેખાય છે. અને જનતા સમક્ષ એવું કીધું છે કે આ રોડ ઊંચો લેવાનો છે, એટલે તરફદારી કરી છે આ બિલ્ડર લોકોની. તુષાર સુજિત્રા, જૂનાગઢ શહેર, ઝાંઝરડા રોડ, વોર્ડ નંબર 7, રિલાયન્સ મોલની બાજુમાં આવેલો રોડ કે જે હકીકતે 9 મીટર છે, જેમાં 75% જેટલો ભાગ મોલ દ્વારા ઢાળ આપી અને દબાણ કરાયેલું છે. આ બાબતે દરેક સ્તરે આવેદન અરજીઓ અપાયા પછી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને પરમ દિવસે અહીંયા દબાણ દૂર કરવાનું ચાલુ કરાયેલું, જે અત્યારે આપણને જોવા મળે છે. પરંતુ કંઈક રાજકીય લોકોના ફોલવાની સાધનોની બરોબર, એ કાંઈ જોવું નથી, કહી દીધું કે ભાઈ અમે આ રસ્તો 2 ફૂટ અત્યારે ઉપર ઉપાડી દેવું. આ રસ્તો ઉપર નાખજે તો પાણીનો નિકાલ અમારે ક્યાં કરવાનો? આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે તો બધું હોકરામાં જવાનું છે પાણી. હાલો હારે બધા પડી જાય છે, તમે જોયું ના જોઈએ બાપા? હો, તો અમારે કરવાનું હવે ના છૂટકે અમારે રસ્તો બંધ કરીએ અને અમારા ખર્ચે અમે જેસીબી લઈ અને આ રસ્તો ખુલ્લો કરશું. કોર્પોરેશનને કહ્યું હોય તો ભલે, ન કરે તો ભલે, અમે અમારા ખર્ચે આ રસ્તો પહોળો કરી દેવું.